આખી વાતમાં કાયદાની રૂએ જ્યારે આપણે નજર કરીએ છીએ, કાયદાની કેન્દ્રમાં રાખીને આપણે જ્યારે જોઈએ, તો સૌથી મોટી વાત એ જ આવે છે કે જ્યાં સુધી ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી આગળ કશું જ નહીં થઈ શકે. મારો જે સવાલ છે ફરી ફરીને એ જ છે, એનામાં જ કોઈ જડમૂળથી જ કોઈ ફેરફાર કરવાની જરૂર છે, કારણ કે ફરિયાદી નથી એટલા માટે કોઈ પગલાં નહીં ભરી શકાય. તો આ પ્રકારની જે ઘટનાઓ હવે વધી રહી છે, માનવતા શર્મસાર દિવસે દિવસે થઈ રહી છે, એના માટે શું? સી, એક તો ફરિયાદી નથી. એક અત્યારે વચ્ચે અમદાવાદનો જ કેસો હતો ને, આપણા એસીપી વુમેને પોતે શું કહે સ્વયંભુ એને ફરિયાદ લીધી હતી. સ્વયંભુ એટલે પોતાના, વર્ડ નથી યાદ આવતો, પણ એક પોતે જ લીધી હતી ફરિયાદ. એટલે સાહેબ જે કહે છે એમની જગ્યાએ સાચા છે, પણ પહેલા એમને સ્વયંભુ ફરિયાદ ચાલુ કરી લેવાની અને પછી આગળ પછી લોકો બહાર આવ્યા. એક એક્ઝામ્પલ આપું છું. બીજું, અત્યારે પેલો જે ડોક્ટરનો કેસ બી જે વાત કરતા હતા સીસીટીવી વાળા, એમાં બી પહેલા તો આપણે મીડિયા વાળા કર્યું ત્યારે પેલી કોઈક આવી કે ભાઈ ચલો હવે હું કમ્પ્લેન કરું ને એફઆઈઆર થઈ, એ સુધી નહોતી. એટલે એક્ઝામ્પલ એટલા માંગુ છું કે એવું નથી કે ખાલી પેલી વૃદ્ધા કરશે તો જ ફરિયાદ દેવાશે, પોલીસ બી સ્વયંભુ લઈ શકે છે. બીજું, ઓબ્વિયસલી જ્યુડિશિયરી બી, જ્યુડિશિયરી ઘણી વાર આ વિડીયો જયારે બન્યો, હું સમજવા માંગુ છું રુઝાન, આજ આ વિડીયો બન્યો, આસપાસના લોકો જે હશે એ લોકોએ તો જોયું હશે. પોલીસ આગળ જઈને એ લોકોની પૂછપરછ કરીને એમને ફરિયાદી બનાવી શકે છે, કંઈક તો થઈ શકે આમાં. પોલીસ જરૂર, એટલે તો કહું કે પોલીસ શું કરે, હવે પોલીસ અહીંયા જાય અને આસપાસ વાળાને પૂછે ક્યાં હુઆ બતાવો, કોઈ કહે કે ભાઈ ધ્યાન પિક્ચરોમાં નહોતા થયા, કિશોર મેં તો સો ગયા ખાલી મેં તો કુછ સુના નહીં. એવું ભી થાય ને, એવું ભી થાય કે બે સાર સી આઈલ ટેલ યુ વન થિંગ, અહીંયા આપણી આપણી બધી સોરી બટ આઈ લાઈક ટુ યુઝ ધ વર્ડ ઢોર પ્રજા છે. ઢોર પ્રજા એટલે એક ઊભું થશે પોઝિટિવ માણસ કે હા સર મેં દેખાતા, તો બીજા ચાર જણ એની ઉજવળ ઊભું થશે. એટલે મેં કહું કે અગર સરપંચ આમાં ઇન્ટરેસ્ટ લે, યુ આર રાઈટ કે એને બે વોટ ના વોટ, પણ આઈ થિંક અગર સરપંચ લેવલના લોકો છે તો હવે એને એ વોટ સિવાય એને એ બી તો જોવું જોઈએ કે આ બે વોટ કરતા આપણે પેલી વૃદ્ધાની શું કહેવાય, કદાચ અવાજ ઉઠાવશે તો વધશે લોકો એમની. ઓબ્વિયસલી અલ્ટિમેટલી સી આઈ નો આપણે તમે એક નેગેટિવ ચીજ બતાવી રહ્યા છે વકીલ સાહેબ, સાચી વાત છે, નેગેટિવ છે, અગ્રેટ છે, પણ આપણે અગ્રી કરું છું, અગ્રી જ છે મેં કહ્યું, પણ આપણે આને પોઝિટિવ કઈ રીતે ક્રિએટ કરી શકીએ, તો લોકો બી તો પોઝિટિવ ક્રિએટ કરી શકે છે. તમે કહો છો કે એ લોકો એનજીઓ શોધે ને એને કહે, હવે ત્યાં સર 500 વાળા ગામમાં ક્યાં એનજીઓ યા સામાજિક સંસ્થા છે, પણ એટલીસ્ટ ચાર લોકો સરપંચને તો કહી શકે ને કે સાહેબ આ ખોટું થઈ રહ્યું છે, આપણે એને રોકાવવું જોઈએ, આપણે ગામની બદનામી થઈ રહી છે, આપણા નાતની બદનામી થઈ રહી છે, આવું તો કેવું જોઈએ ને. એટલે એનાથી શું ફરક પડે કે ઓબ્વિયસલી સરપંચ જાગે એવી તો ઇન્સાન છે, એવું નથી કે કોઈ ઇન્સાન નથી, કારણ કે જેના વિડીયો પાડ્યો છે, જેના વિડીયો પાડ્યો છે એના બી દિલમાં એકવાર થયું કે ના ખોટું થઈ રહ્યું છે અને લોકોને ખબર પડશે તો જ આનું કંઈક આગળ વધશે. એટલે આઈ શુડ થેન્ક ધ વિડીયો વાળા કે સારું તમે સાહેબ તમે પાડ્યું, એટલે એટલીસ્ટ આજે આપણે કંઈક એ જ છે. પણ દુઃખની વાત એ પણ છે, દુઃખની વાત એ પણ છે રુઝાન, કે હવે લોકોની માનસિકતા એવી થતી જઈ રહી છે કે વિડીયો ઉતારી શકાય છે પરંતુ બચાવમાં નથી આવી શકતો, પણ નહીં આવે. અને બિલકુલ, એટલે વિડીયો ઉતારીને વાયરલ કરવો એટલે જવાબદારી પૂરી કરી એવું નથી. ખરેખર વિડીયો પડતો મૂકીને વૃદ્ધાને બચાવી હોત તો કદાચ એની જવાબદારી એને ખરેખર બખૂબી નિભાવી એવું કહી શક્યા હોત. જે પ્રકારના વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને આ જે આખી